ડીસામાં માત્ર એકાદ કલાક થયેલા વરસાદથી એક ખેડૂતો લાખો લીટર પાણી એકત્રિત કરી લીધું છે અને હવે આ પાણીની મદદથી આખું વર્ષ ખેતી કરી શકશે. જ્યારે આ ખેડૂત પોતાના ખેતરમાં સિંચાઈ માટે વરસાદી પાણીનો વપરાશ કરશે ત્યારે તે પાણીથી મબલક ઉત્પાદન મેળવશે, કારણ કે ખેતી માટે સૌથી ઉત્તમ પાણી વરસાદી પાણી કહેવાય છે. તો જુઓ, બનાસકાંઠા જિલ્લામાં ઊંડા જતા જળસ્તર માટે ડીસાના ખેડૂતે જોરદાર વિકલ્પ શોધી કાઢ્યો છે. બનાસકાંઠા જિલ્લો પાણીની તંગીનો સામનો કરી રહ્યો છે અને હવે દિવસે ને દિવસે બનાસકાંઠા જિલ્લાના ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા ઉતરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઊંડા જતા ભૂગર્ભ જળને લઈ ખેડૂતો ચિંતિત છે. પરંતુ ડીસા તાલુકાના શેરપુરા ગામના અણદાભાઈ જાટ નામના ખેડૂતે આ સમસ્યાનું સમાધાન લાવવા માટે પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી હતી. આ ખેત તલાવડીના સમાચાર આપણે જોયા પણ હતા. આ ખેત તલાવડી બનાવવાનો આશય એ હતો કે ચોમાસા દરમિયાન વરસાદનું જે પાણી આવે છે તે પાણીને એકત્રિત કરવામાં આવે અને તેનો ઉપયોગ વર્ષ દરમિયાન ખેતરમાં સિંચાઈ તરીકે કરવાનો હતો. અણદાભાઈ જાટે પોતાના ખેતરમાં જ આ ભગીરથ કાર્યની શરૂઆત કરી અને ખેતરમાં 30 ફૂટ ઊંડો ખાડો બનાવી તેમાં પ્લાસ્ટિક પાથરી અને તેના પર ઈંટો ગોઠવી અને પછી સિમેન્ટથી પ્લાસ્ટર કર્યું અને ખેતરમાં વિશાળ ખેત તલાવડીનું નિર્માણ કર્યું. આ ખેત તલાવડીનું નિર્માણ કર્યા બાદ પ્રથમવાર ડીસામાં થયેલા વરસાદની અસર જોવા મળી છે. અણદાભાઈ જાટના ખેતરમાં માત્ર એકાદ કલાક ધોધમાર વરસાદ વરસતા આખી આખી ખેત તલાવડી પાણીથી ભરાઈ ગઈ છે. અમે તમને કેટલીક તસવીરો બતાવીશું. આ તસવીરો છે ખાલી ખેત તલાવડીની અને ભરાઈ ગયા બાદ ખેત તલાવડી કેવી લાગી રહી છે. માત્ર એકાદ કલાક થયેલા ધોધમાર વરસાદને પગલે અણદાભાઈ જાટના ખેતરમાં બનાવવામાં આવેલી ખેત તલાવડી ભરાઈ ગઈ છે અને આ ખેત તલાવડીમાં પાણી એકત્રિત કરવામાં સુએજ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના લીધે તલાવડીમાં જે પાણી એકત્રિત થયું છે તે પાણી ચોખ્ખું પાણી છે, એટલે કે માટી અને રેતી વગરનું પાણી. આ દ્રશ્ય પરથી જોઈ શકાય છે કે માત્ર એક કલાકમાં થયેલા વરસાદમાં આટલું પાણી મળે છે અને અણદાભાઈ જાટે આ ખેત તલાવડી ન બનાવી હોત તો આ પાણી વેડફાઈ ગયું હોત. ત્યારે અણદાભાઈ જાટ જેવા પ્રગતિશીલ ખેડૂતે જે રીતે પોતાના ખેતરમાં આ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની પદ્ધતિ અપનાવી છે તે પદ્ધતિ બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં સિંચાઈ માટેનો નવો વિકલ્પ પણ બની શકે તેમ છે. અણદાભાઈ જાટ, ગામ શેરપુરા. આજથી 3.5 મહિના પહેલા ડીસા તાલુકાના શેરપુરા ગામે જે ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી એ ખેત તલાવડી 15 દિવસ પહેલા એનું કામ પૂર્ણ થયું. 4 દિવસ પહેલાં એક ખેત તલાવડીનું લોકાર્પણ કરવામાં આવ્યું અને લોકાર્પણ કર્યાને આજે 4 જ દિવસ થયા છે અને તમે જોઈ શકો છો કે એક ખેત તલાવડી સુંદર મજાના વરસાદના લીધે ભરાઈ ગઈ છે. એમાં આજે અષાઢી બીજનો દિવસ. અષાઢી બીજ એટલે હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતો તહેવાર. કચ્છીઓનો બેસતો વરસ, ભગવાન જગન્નાથ ભગવાનની યાત્રા આજે બીજના દિવસે નીકળે છે અને એવામાં જો વરસાદ થાય તો ધરતીપુત્રોને બીજું શું જોઈએ. તો મારા ગામમાં પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો અને 2.5 કલાકના સમયમાં જ મેં જે ખેત તલાવડી બનાવી એમાં 70 લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ ગયો. તમે જોઈ શકો છો કે આ 70 લાખ લીટર પાણીનો સંગ્રહનો હું 1 વર્ષ સુધી પિયત કરી શકીશ. હું કુદરતનો પણ આભાર માનું છું અને મારી ખેત તલાવડી સાથે જોડાયેલા તમામ એવા વ્યક્તિઓનો આભાર માનું છું જેમણે રૂબરૂ મુલાકાત લીધી હોય, ફોન, મેસેજ કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેત તલાવડીની માહિતી લીધી હોય કે સમાચાર પૂછ્યા હોય. એ તમામ મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.